નમસ્કાર મિત્રો, અનસલીડ ફૂડ્સમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે એકદમ નેચરલ ડ્રાય ફ્રૂટ્સ ઘૂઘરા બનાવીશું, જેમાં બિલકુલ ખાંડ નાખવાના નથી. તો એના માટે અહીંયા મેં 2 કપ મેંદો લીધો છે, એમાં 3 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરી અને તેનો પરોઠા જેવો કઠણ લોટ બાંધી લઈએ. થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધતા જઈશું. આજે આપણે પરંપરાગત ઘૂઘરાને થોડા અલગ રીતે બનાવી રહ્યા છે. એમાં સ્ટફિંગ કરીશું નેચરલ ડ્રાય ફ્રૂટ્સનું, સુગર બિલકુલ નહીં નાખીએ. લોટને હવે આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીએ અને ત્યાં સુધી ઘૂઘરા માટેનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ. ડ્રાય ફ્રૂટ્સ ઘૂઘરા બનાવવા માટે અહીં મેં 250 ગ્રામ ખજૂરને ધોઈને સાફ કરી લીધી છે. તેને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું, સાથે આ બધી જ વસ્તુઓને ક્રશ કરી લેવાની છે. અને ડ્રાય ફ્રૂટ ઘૂઘરા આજે આપણે બિલકુલ ખાંડ નાખ્યા વગર જ બનાવીશું. અંજીર અને ખજૂરની જે સ્વીટનેસ છે તેનાથી જ ઘૂઘરા સ્વીટ બનશે. સાથે લીધા છે થોડા કાજુ, અખરોટ, સૂકી દ્રાક્ષ, બદામ, 1/2 ટીસ્પૂન ખસખસ જોઈશે અને 1/2 ટીસ્પૂન ઇલાયચી પાવડર લીધો છે. આ બધી વસ્તુને મિક્સરમાં આપણે ક્રશ કરી લઈએ. હવે ઘૂઘરા માટેનો માવો તૈયાર કરી લઈએ. તો એના માટે એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું ઘી ગરમ કરવા મૂકીશું અને ઘી ગરમ થાય એટલે તરત જ તેમાં ક્રશ કરેલી ખજૂર એડ કરી અને તેને શેકી લઈશું. ખજૂરમાંથી બધું મોઈશ્ચર ઉડી જાય અને થોડી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તેને શેકીશું. જેવી ખજૂર શેકાવા લાગશે એવી જ એમાંથી સરસ સ્મેલ આવશે અને તરત જ આપણે અંજીર પણ એડ કરી દઈશું અને ખજૂર અને અંજીરને 1/2 મિનિટ માટે રોસ્ટ થવા દઈશું. હવે કાજુ, બદામ અને અખરોટનો જે પાવડર તૈયાર કર્યો છે તે પણ મિક્સ કરી લઈએ. સાથે જ 1/2 ટીસ્પૂન ખસખસ અને 1/2 ટીસ્પૂન ઇલાયચી પાવડર પણ એડ કરી દઈએ. સૂકી દ્રાક્ષ પણ એડ કરી દઈએ અને બધું સરસ રીતે મિક્સ કરી લઈએ. આ બધામાંથી મોઈશ્ચર ઉડી જાય અને થોડું રોસ્ટ થાય ત્યાં સુધી તેને શેકીશું. તો હવે આપણો માવો તૈયાર છે. ગેસને આપણે બંધ કરી દઈએ અને માવાને ઠંડો પડવા દઈશું. 10 મિનિટ થઈ ગઈ છે અને લોટ જોઈ લઈએ. લોટમાં આપણે 1/2 ટીસ્પૂન જેટલું ઘી એડ કરી અને લોટને ચીકણો કરી લઈએ. અને લોટમાંથી પૂરીની સાઈઝના નાના નાના ગુલા બનાવી લઈએ. આ રીતે ગુલા બનાવી લેવાના. મેં બધા જ ગુલા તૈયાર કરી લીધા છે. તો હવે આપણે ઘૂઘરા બનાવી લઈએ. આપણે અલગ અલગ ડિઝાઇનના ઘૂઘરા તૈયાર કરીશું આજે. તો સૌથી પહેલાં પૂરી વણી લઈએ. પૂરી વણતી વખતે એક ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે પૂરીને થોડી આપણે થીક જ રાખીશું. જો પૂરી પાતળી થઈ જશે તો આ ફિલિંગ ભરીશું તો ઘૂઘરો ફાટી જશે. આ રીતે પૂરીની વચ્ચે ડ્રાયફ્રૂટ્સનો થોડો માવો ભરી લેવાનો. 1/2 ચમચી જેટલું ડ્રાયફ્રૂટ્સ લઈ લેવાનું અને પછી કિનારીથી તેને દબાવીને આ રીતે લોક કરી દો. અને છેડાને દબાવતા જવાનું અને ગોળ ગોળ વાળતા જવાનું. એ રીતે થોડું થોડું લોટ લઈ અને પ્રેસ કરો, પછી એને ટર્ન કરો. એ રીતે સરસ આ રીતની બહુ ફાઇન ડિઝાઇન તૈયાર થાય છે. જો તમે થોડીક જ પ્રેક્ટિસ કરશો તો આ બહુ જ સહેલી વસ્તુ છે, તમે પણ સરસ રીતે ઘૂઘરા બનાવી શકશો. તો આ બહુ પરંપરાગત સ્ટાઇલ છે ઘૂઘરા બનાવવાની. ખૂબ જ સુંદર ઘૂઘરા તૈયાર થાય છે.
હવે આપણે બીજા ઘૂઘરા પણ તૈયાર કરી લઈએ. આ ડ્રાય ફ્રૂટ્સ ઘૂઘરા છે તો થોડા નાના બનાવવા હોય તો તમે નાના પણ બનાવી શકો છો, તો ઘૂઘરા થોડા વધારે બનશે. તો એ માટે બે કુલ્લા ભેગા કરી અને એક મોટી પૂરી વણી લો. આ રીતે એક મોટી થીક પૂરી તૈયાર કરી લેવાની અને તેને વચ્ચેથી કાપી અને તેના બે પીસ કરી દો. હવે આપણે સમોસા બનાવીએ છીએ એ રીતે જ નાનું સમોસું, મિની સમોસું બનાવીને ઘૂઘરો તૈયાર કરવાનો છે. તો આ રીતે કોર્ન બનાવી દો પૂરીમાંથી અને એને ઉપરની સાઈડથી લોક કરી દો. ડ્રાયફ્રૂટ્સનું ફિલિંગ્સ હોય છે એ થોડું ચીકણું હોય છે, એકદમ ડ્રાય નથી હોતું, એટલે ક્યારેય ઘૂઘરાની બહાર નીકળી જાય કે ચોંટી જાય એની ચિંતા તમારે નહીં કરવાની. અને આ રીતે ઘૂઘરાની કાંગરી બનાવી દો. આ રીતે જે ડિઝાઇન બનાવીએ તેને કાંગરી બનાવી કહેવામાં આવે છે. તો આ રીતે ખૂબ જ સરસ નાના નાના મિની સમોસા આકારના ઘૂઘરા પણ તૈયાર કરી શકાય છે. તે વધારે ક્વોન્ટિટીમાં થાય છે અને સર્વ કરવામાં પણ આસાની રહે છે. સેમ મેથડથી હું બીજો ઘૂઘરો પણ તૈયાર કરી લઉં છું. આ રીતે કોર્ન બનાવી તેમાં ફિલિંગ્સ ભરી દેવાનું. તેને દબાવીને લોક કરી દો. આ રીતે દબાવીને એને ઉપરનો ભાગ થોડો ચપટો કરી દેશો ઘૂઘરાનો, તો ખૂબ જ પાતળી કાંગરી તૈયાર થશે અને તમે તળશો એટલે એ સરસ રીતે કાચી પણ નહીં રહે અને તેની ડિઝાઇન પણ ખૂબ જ સરસ લાગશે. હવે ઘૂઘરાની એક બીજી પણ નવી સરસ ડિઝાઇન તૈયાર કરી લઈએ. તો સાદો જે ઘૂઘરો બનાવી છે તે રીતે જ ઘૂઘરો તૈયાર કરી લેવાનો, પછી તેને વચ્ચેથી વાળી અને તેના બે છેડાને સરસ રીતે ચોંટાડી દેવાના અને જેની તે ઉપરની જે પતલી પતલી કિનારી હોય છે એને આ રીતે પતલી કરીને પ્રેસ કરી દો. તો સરસ મજાનું ફૂલ તૈયાર થઈ જશે. તો આ રીતે તમે એકદમ યુનિક અને એકદમ સરસ ડિઝાઇનનો ઘૂઘરો તૈયાર કરી શકો છો. એક મોટી પૂરી વણી લો, તેમાં ડ્રાય ફ્રૂટ્સ માવો વચ્ચે મૂકી દો અને આ રીતે કિનારી પ્રેસ કરી અને ઘૂઘરો તૈયાર કરી લો. હવે વચ્ચેથી તેને વાળી અને તેના બે છેડાને લોક કરી દો. આ રીતે ડિઝાઇન તૈયાર થશે. હવે કિનારીને એકદમ પતલી બનાવી અને ત્યાં પણ કાંગરી બનાવી લઈએ. આ રીતે એકદમ નાના નાના ઘૂઘરા તૈયાર કરશો આ ડિઝાઇનના, તો લુકમાં ખૂબ જ સરસ લાગે છે. ઘૂઘરા બનાવવાની બીજી એક પદ્ધતિમાં તમારે બહુ ઝંઝટ ના કરવી હોય બિલકુલ, તો આ રીતે નાના નાના સમોસા તૈયાર કરી લો. એક મોટી રોટલી વણી તેના બે ભાગ કરી લેવાના અને એક પૂરીમાંથી બે સમોસા આવા તૈયાર થશે અને પછી તેને ફોકની મદદથી આ રીતે ડિઝાઇન પાડી દો. ખૂબ જ સિમ્પલ, ખૂબ જ નાના નાના અને સરસ ઘૂઘરા તૈયાર થઈ જાય છે. તો આ રીતે મેં બધા જ ઘૂઘરા તૈયાર કરી લીધા છે. અને ઘૂઘરાને હવે આપણે તળી લઈએ. ઘૂઘરા એક સ્વીટ ડીશ છે તો તેને ઘીમાં તળીશું તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે.
અને ઘૂઘરા તળવા માટે બહુ ખાસ કંઈ ઘી વપરાતું પણ નથી હોતું. અને આ જ ઘીને તમે ઘૂઘરા તળ્યા પછી ગળી લીધા પછી રીયુઝ કરી શકો છો. આ જ ઘીને ગાળીને તમે રોટલી ભાખરી પર લગાવી શકો છો કે પછી આમાંથી બીજી કોઈ પણ મીઠાઈ પણ બનાવી શકો છો. ગેસની ફ્લેમને આપણે મીડિયમ જ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર ઘૂઘરા તળી લઈએ. આ ઘૂઘરા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને બજારમાંથી દિવાળીના ટાઈમમાં તમે મોંઘી મોંઘી મીઠાઈ લાવીને ખાઓ એના કરતાં આ રીતે ઘરે ડ્રાય ફ્રૂટ્સ ઘૂઘરા બનાવશો તો તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે અને ખૂબ જ ઓછા સમયમાં તૈયાર પણ થઈ જાય છે. ડાયાબિટીસના દર્દી હોય કે પછી ડાયટ કરતા કોઈ પણ વ્યક્તિ હોય જે સુગર ના ખાતું હોય તો તેને તમે આ સ્વીટ ડીશ તરીકે સર્વ કરી શકો છો. આપણે અંદર બધા જ પ્રકારના ડ્રાય ફ્રૂટ્સ નાખ્યા છે અને સુગર બિલકુલ નથી નાખી, એટલે એક રીતે આ લો કેલેરી ડીશ છે અને નેચરલ સ્વીટ પણ તમે ગણી શકો છો. ઘૂઘરા ડાર્ક ના થઈ જાય એટલા માટે તેને સતત આપણે ફેરવતા રહીશું. ઘૂઘરાને એકદમ લાલ નહીં થઈ જવા દેવાના, મીડિયમ ફ્લેમ પર તળવાના, એની પર બબલ આવે અને થોડા સરસ રીતે કાચા ના રહે એ રીતે તળી લેવાના. તો હવે ઘૂઘરા તળાઈ ગયા છે, તેનો કલર પણ એકદમ લાઇટ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે, તો તેને આપણે ઘીની બહાર કાઢી લઈએ. ઘૂઘરા ખૂબ જ સરસ તૈયાર થયા છે. તો તમે પણ આ ઘૂઘરા બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તો આ જ રીતે બધા ઘૂઘરાને તળીને તૈયાર કરી લઈએ. તો નેચરલ સુગર ફ્રી ડ્રાય ફ્રૂટ્સ ઘૂઘરા બનીને તૈયાર છે. ઘૂઘરા ખૂબ જ સરસ બન્યા છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ ડિલિશિયસ સ્વીટ ડીશને બનાવીને જરૂરથી એકવાર ટ્રાય કરજો. ફરી મળી રહ્યા છે નેક્સ્ટ વિડીયોમાં એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ, ટેક કેર.